गुड मॉर्निंग प्रेज लॉर्ड गई काले में किदु केवी रीतना प्रभु यीशु ख्रिस्त माफी आपनार देव छे दयाळु देव छे करुणाळु देव छे एक दृष्टांत प्रभु यीशु ख्रिस्त पितर ने किदु ते दृष्टांत आपणे मनन करिया गई काले एटले एक चाकर एक राजा सेट एक चाकर ते राजानी पासे थी दस लाख रुपया लीधु अने तेना पासे पैसा नहीं हतु अने राजा भी कीधु मने बधुं वेचीने मारा पैसा मने आपो अने आ कीधु थोड़ा समय आपो ने माफ करजो थोड़ा समय आपो में हूँ आपीश पण ते सेट बहुत दयाळु अने करुणाळु सेट हतो एटले माफ करी दीधु पैसा नहीं आपवानो अने खुशीथी आनंदथी आ चाकर घरे जावानो समय में शू थयुं मैं तमने वाची बताऊ मार्टिन लखेली सुवार्ता 18मो अध्याय 28मी कलम पण तेज चाकरे बहार जईने पोताना साथी चाकरोमाना एक ने धीटो के जे तेना 100 दिनारनो देवादार हतो 100 दिनार एटले विचार करो 100 रुपया अमारा भाषा में 100 रुपया 100 रुपया आना पासे आ व्यक्तिए लीधेलू से अने तेने तेना टोटो पकड़ी ने कह्यू के तारू देवू वाड़ विचार करो आ व्यक्ति ने पोतानो सेटे 10 लाख रुपया पैसा माटे अने माफी आपी दीधु माफ करी दीधु 10 लाख रुपया नहीं आपवानो जाओ पण आ चाकरे शू करे छे जईने आ चाकर पासे थी आजु एक साती चाकर शू करिया 100 रुपया लीधु छे मैं आपू भाई मने थोड़ू गरीबी परिस्थिति छे कुटुंबमां थोड़ो पैसा जोईए 100 रुपया आपो એટલે 100 રૂપિયા આપી દીધું હમણાં આ શું કરે આ ચા કરે જઈને અને ગરદન પકડીને અને પૂછે છે કે મારા પૈસા ક્યાં છે મારે 100 રૂપિયા ક્યાં છે આપવો મારા 100 રૂપિયા એવું કહે છે અને આ ચાકરે શું કર્યા આ બીજા ચાકરે શું કર્યા વાત ત્યારે તેના સાથી ચાકરે તેને પગે લાગીને તેને વિનંતી કરી કે ધીરજ રાખ નહીં હું તારો વાડી આપીશ વિચાર કરો તેજ આ ચાકરને જીવનમાં કેવી પરિસ્થિતિ હતી કેવી આ ચાકરે પ્રાર્થના કરી કેવી આ ચાકરે માંગણી કરી આ જેવી આ સાતી ચાકર પણ આ ચાકરના સાથે વાત કરે છે પણ જાણતી તમે સાંભળો અને તેણે તેનું માન્યું નહીં પણ જઈને દેવવાડે ત્યાં લગી તેણે તેને કેદખાનામાં નાખ્યું વિચાર કરો કેટલો ખરાબ ચાકર આ ચાકર અને આટલો મોટી પૈસાની બાબતમાં સેટે માફ કરી દીધું પણ આ વ્યક્તિ શું કરે બીજાઓને માફ નહીં કરે અને આ વિષયને બધા ચાકરો સાંભળીને સેટ પાસે ગયા અને સેટને કીધું આ ચાકર એવું કરે છે તમે આ ચાકરને આટલું મોટી બાબતમાં આટલી મોટી પૈસા તમે માફ કરી દીધું પણ આ ચાકરે 100 રૂપિયા માટે આ સાતી ચાકરને ગરદન પકડીને અને હમણાં ખેદકાનામાં નાખી દીધું હમણાં શેઠના ગુસ્સો આવી ગયા 34 અને તેને શેઠે ગુસ્સે થઈને તેને બધું દેવું વાળે ત્યાં સુધી તેને પીડા આપનારાઓને સોંપ્યા વિચાર કરો આત્મિક જીવનમાં પ્રભુ મને કેટલી મોટી 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 પાપોના માટે મને માફ કરી દીધું પણ મારી વિરુદ્ધ મારો ભાઈ કે મારા દોસ્તાર કે પતિ કે પત્ની સસરા જે કંઈ હોય મારી વિરુદ્ધ એક નાની શબ્દ એક નાની પાપ અપરાધ મારી વિરુદ્ધ કરેલ હોય ખ્રિસ્તી લોકો વિશ્વાસી લોકો તમે માફ કરે નહીં કરે પણ પ્રભુ યીશુ ખ્રિસ્ત પાસે આવવાનો સમયમાં પ્રભુ મને માફ કરો પ્રભુ મેં પાપી છું પ્રભુ મને માફ કરો માફ પણ તમે કેટલા માફ કરો છો વિચાર કરો વાલાઓ આ ચાકર કોણ છે આ ચાકર તમે છો આ ચાકર મેં છું આજે પ્રભુ યીશુ ખ્રિસ્ત અમારા સાથે વાત કરે છે તમે માફ કર્યા કે નથી કેટલા વર્ષની આગળની વિષય છે પણ આજ સુધી તે વ્યક્તિને સાથે તમે વાત નથી કર્યા કેમ તમે માફી નથી આપ્યા
તમે પણ આ ચાકર જેવા છે. આ ચાકરને શું થશે? પીડા આપનારને પાસે સોંપ્યા એ પ્રમાણે જે તમે પોતપોતાના ભાઈઓના અપરાધ તમારા અંતકરણથી માફ નહીં કરો તો મારા આકાશમાંનો બાપ પણ તમને એમ જ કરશે. એટલે માફી નહીં મળશે. તમે કેટલો રડો, કેટલા પ્રાર્થના કરો, કેટલો આરાધના કરો, કેટલા સ્તુતિ કરો, કેટલો દાન આપો, કેટલો ઉપવાસ કરો, કેટલો સેવા કરો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને માફ નહીં કરશે. કેમ કે તમે બીજાઓને માફ નથી કર્યા. આજે વાલાઓ આપણે નક્કી કરીશું જે કે વ્યક્તિ મારી વિરુદ્ધ અપરાધ કરેલું હોય, છેતરી દીધેલું હોય, મેં આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વચન મને કહે છે માફી આપવાનું જરૂર છે, મેં માફી આપું. કેમ કે તેઓના માટે નથી, મારા માટે નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે, બાઇબલના વચનના માટે મેં માફી આપું. તમારા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચમત્કારો, આશીર્વાદો વધારે અને વધારે આપશે. આ વચન દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને આશીર્વાદ કરશે. થેન્ક યુ ફોર વોચિંગ. ગોડ બ્લેસ યુ.